પાલિકામાં ફરી એકવાર નકલી પત્રિકા વાયરલ. વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમની ડુપ્લિકેટ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે, જે બાદ મેયર અને કમિશનર દ્વારા આ બાબતે તપાસ આરંભી પોલીસ ફરિયાદ કરવા સુધીની પણ કામગીરી આરંભી છે. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક કરવાનો કાર્યક્રમ તારીખ 10/1/2024 રોજ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે, ત્યારે આજ કાર્યક્રમની નકલી પત્રિકા શહેરમાં ફરતી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તારીખ 10 જગ્યાએ 9 તારીખના કાર્યક્રમની આ પત્રિકા ફરતી થતાં ચકચાર મચી જવા પામી છે અને આ મામલે તપાસ આરંભી પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી આરંભી છે. આ મામલે મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સફાઈ કર્મચારીઓની ભરતી પાલિકામાં થઈ રહી હોવાની બોગસ પત્રિકા વાયરલ થતા ભરતી થવા માટે લોકોના ધારે ધાડા કોર્પોરેશન પહોંચી ગયા હતા અને કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ થોડાક સમયમાં ફરી એકવાર આ પ્રકારની પત્રિકા બહાર ફરતી થતા ચર્ચાનો વિષય બન્યો છે. સફાઈ સેવકોમાં જે લોકો રોજિંદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10 તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9 તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઈટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે. અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી. કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10 તારીખનું આયોજન થયેલું છે, તે 10 જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજિંદારી પર વિવિધ વોર્ડમાં રોજિંદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે. ના, હજુ સુધી કશી માહિતી અમને મળી નથી, પરંતુ અમે એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ, જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ, અથવા તો કોઈકથી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં આમ તેમ ભૂલ થઈ છે કે શું છે એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે. અને આ કાર્યક્રમ 10 તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 યથાવત જે અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો એ પ્રમાણે.